અહીં સ્ક્રીન પર આપણને જુદી જુદી સંખ્યાઓ જોવા મળે છે આ સંખ્યાઓ કેવી છે એ તમે જુઓ જેમાં એક અંકની સંખ્યા બે અંકની સંખ્યા ત્રણ અંકની સંખ્યા અને ચાર અંકની સંખ્યાઓ તમને જોવા મળે છે આ સંખ્યાઓ સિવાય પાંચ અંકની સંખ્યા કઈ છે અને કેવી રીતે બને છે એ આપણે આજે જોઈએ એક અંકની સંખ્યા એકથી નવ છે નવ એ સૌથી મોટી એક અંકની સંખ્યા છે તેમાં આપણે એક ઉમેરીએ તો શું થાય છે જોઈએ નવમાં એક ઉમેરતા આપણને એક શૂન્ય એટલે કે દસ મળે છે જે બે અંકની સૌથી નાની સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ અને દસ એમ દસ એકમ ભેગા મળી અને એક દશક બને છે દસમાં બે અંક છે શૂન્ય છે અને એક છે જેમાં શૂન્યને એકમ કહેવાય છે અને એક એ દશક છે આ બંનેના સ્થાન છે હવે આપણે બીજી સંખ્યા જોઈએ એકાવન જેમાં એક એ એકમના સ્થાને છે અને પાંચ એ દશકના સ્થાને છે બીજી એક સંખ્યા જોઈએ નવ્વાણું જેમાં એકમના સ્થાનમાં નવ અને દશકના સ્થાનમાં નવ છે બે અંકની સૌથી નાની સંખ્યા દસ અને સૌથી મોટી સંખ્યા નવ્વાણું એમ દસથી નવ્વાણું સુધી બે અંકની સંખ્યા મળે છે બે અંકની સૌથી મોટી સંખ્યા નવ્વાણું છે તેમાં એક ઉમેરીએ તો શું મળે છે તે જોઈએ નવ્વાણું માં એક ઉમેરતા આપણને એક શૂન્ય શૂન્ય એમ ત્રણ અંકની સૌથી નાની સંખ્યા મળે છે જેને આપણે સો કહીએ છીએ દસ દશક ભેગા થાય ત્યારે એક સો મળે છે દસ દસ ની દસ નોટો ભેગી કરીએ ત્યારે એક સો રૂપિયા મળે છે એક સો માં ત્રણ અંક છે આ ત્રણે ત્રણ અંકના સ્થાન વિશે જોઈએ જેમાં એકમના સ્થાને શૂન્ય દશકના સ્થાને શૂન્ય અને સોના સ્થાનમાં એક છે આવી ત્રણ અંકની બીજી સંખ્યા જોઈએ ત્રણસો સત્તર જેમાં સાત એકમના સ્થાને છે એક દશકના સ્થાને છે અને ત્રણ એ સોના સ્થાને છે ત્રણ અંકની બીજી એક સંખ્યા જોઈએ નવસો નવ્વાણું જેમાં એકમના સ્થાનમાં નવ દશકના સ્થાનમાં નવ સોના સ્થાનમાં નવ ત્રણ અંકની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા સો અને સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણું મળે છે એટલે કે ત્રણ અંકની સંખ્યાઓ સો થી નવસો નવ્વાણું સુધી મળે છે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણુંમાં એક ઉમેરીએ તો શું મળે છે ચલો જોઈએ નવસો નવ્વાણુંમાં એક ઉમેરતા એક શૂન્ય 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 મળે છે જેને આપણે કહીએ છીએ વખત લઈએ ત્યારે મળે છે એટલે કે સો સો દસ વખત કરતા એક હજાર થાય છે એ જ રીતે પાંચસો વધતા પાંચસો એટલે એક હજાર રૂપિયા થાય છે એક હજારમાં ચાર અંક છે ચારે ચાર અંકના સ્થાન કેવા છે અને ક્યાં છે એ જોઈએ એક હજાર એ ચાર અંકની સંખ્યા છે જેમાં એકમના સ્થાને શૂન્ય દશકના સ્થાને શૂન્ય સોના સ્થાનમાં શૂન્ય અને હજારના સ્થાનમાં એક છે આવી બીજી એક સંખ્યા જોઈએ ચાર હજાર આઠસો છાસઠ જેમાં એકમના સ્થાનમાં છ દશકના સ્થાનમાં છ સોના સ્થાનમાં આઠ અને હજારના સ્થાનમાં ચાર છે આવી બીજી એક સંખ્યા જોઈએ નવ હજાર નવસો નવ્વાણું જેમાં એકમના સ્થાનમાં નવ દશકના સ્થાનમાં નવ સોના સ્થાનમાં નવ અને હજારના સ્થાનમાં નવ છે નવ હજાર નવસો નવ્વાણું એ ચાર અંકની સૌથી મોટી સંખ્યા છે ચાર અંકની સંખ્યા એક હજારથી નવ હજાર નવસો નવ્વાણું સુધી આપણને મળે છે ચાર અંકની સૌથી મોટી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણુંમાં એક ઉમેરીએ તો શું મળે છે સંખ્યા મળે છે જે પાંચ અંકની સૌથી નાની સંખ્યા છે જેને દસ હજાર કહેવાય છે અહીં પાંચસોની વીસ નોટ લેતા આપણને દસ હજાર રૂપિયા મળે છે પાંચસો વધતા પાંચસો એક હજાર અને એ દસ વખત લેતા દસ હજાર રૂપિયા મળે છે દસ હજાર એ પાંચ અંકની સંખ્યા છે જેમાં એકમના સ્થાને શૂન્ય દશકના સ્થાને શૂન્ય સોના સ્થાને શૂન્ય હજારના સ્થાને શૂન્ય અને દસ હજારના સ્થાને એક છે આવી બીજી એક સંખ્યા જોઈએ તો તેર હજાર આઠસો સોળ જેમાં છ એકમના સ્થાને છે એક દશકના સ્થાને છે આઠ સોના સ્થાને છે ત્રણ હજારના સ્થાને છે અને સાત દસ હજારના સ્થાન પર છે બીજી એક સંખ્યા જોઈએ એક્યાસી હજાર પાંચસો સોળ જેમાં છ એકમના સ્થાને છે એક દશકના સ્થાને છે પાંચ સોના સ્થાનમાં છે એક હજારના સ્થાને છે અને આઠ દસ હજારના સ્થાને છે પાંચ અંકની સૌથી મોટી સંખ્યા જોઈએ નવ્વાણું હજાર નવસો નવ્વાણું જેમાં એકમના સ્થાને નવ દશકના સ્થાને નવ સોના સ્થાને નવ હજારના સ્થાને નવ અને દસ હજારના સ્થાને નવ છે પાંચ અંકની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા દસ હજાર અને સૌથી મોટી સંખ્યા નવ્વાણું હજાર નવસો નવ્વાણું મળે છે